સુરતમાં ચોમાસાની સિઝન શરૂ થતા મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. ડેન્ગ્યુ, મલેરિયા, ગેસ્ટ્રોના કેસોમાં વધારો થયો છે. ચોમાસાની સિઝનમાં પાણી ભરવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો જ હોય છે, જેને કારણે નવી સિવિલ સ્વિમેર હોસ્પિટલ અને સરકારી હેલ્થ સેન્ટર ઉપર દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષ જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 173 કેસો નોંધાયા હતા. આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 189 કેસો નોંધાયા છે. ગત વર્ષ જાન્યુઆરીથી જૂન મહિના સુધી ડેન્ગ્યુના કુલ 143 કેસો નોંધાયા હતા. આ જાન્યુઆરીથી જૂન મહિના સુધી ડેન્ગ્યુના કુલ 119 કેસો નોંધાયા છે. ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થવાનું કારણ પ્રી મોન્સૂનની કામગીરીમાં 445 જેટલી ટીમો સુરતના અલગ અલગ વિસ્તારોમાં સર્વે કર્યું હતું. પાલિકાની ટીમો દ્વારા અલગ અલગ બાંધકામ સાઇટ, ઘરોમાં મચ્છરોનો બ્રીડિંગ શોધવામાં આવ્યા હતા, જેમાં છેલ્લા 14 દિવસમાં બાંધકામ સાઇટ તેમજ અલગ અલગ જગ્યા પર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એમાં છેલ્લા 2 માસમાં આરોગ્ય વિભાગે 15 લાખનો દંડ વસૂલ્યો છે, જેને કારણે સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલ ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દર અઠવાડિયે 5 લાખ કરતાં વધારે ઘરો, એટલે કે 2 અઠવાડિયામાં લગભગ અમે 11 લાખ જેટલા ઘરો કવર કરીએ છીએ, અને એની અંદર દર અઠવાડિયે અમને 5000 કરતાં મચ્છરના વધારે ઉત્પત્તિ સ્થાનો મળે છે, જેનો નિકાલ કરીએ છીએ. કસૂરવારો જો પોતાના ઘરની અંદર આ રીતના પાત્રો ખુલ્લા રાખતા હોય અને વારંવાર નોટિસ આપવા છતાં પણ એનું પાલન ન કરતા હોય, બાંધકામ સાઇટની અંદર પણ લોકો આ રીતનું પાલન ન કરતા હોય, મચ્છરના ઉત્પત્તિ સ્થાનો પ્રત્યે બેદરકાર હોય, તો અમે લોકોને નોટિસો અને પેનલ્ટી પણ કરીએ છીએ. ગત 2 અઠવાડિયા દરમિયાન લગભગ સુરત મહાનગરપાલિકા દ્વારા 2000 કરતાં વધારે બાંધકામોની અંદર તપાસ કરવામાં આવેલી, જેમાં 500 કરતાં વધારે બાંધકામોમાં મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળેલા, અને એ 500 મચ્છરના ઉત્પત્તિ સ્થાનોની સામે અમે લગભગ 15 લાખ રૂપિયા જેટલી એ લોકોને પેનલ્ટી પણ કરેલી. અને એ સાથે સાથે જો મેલેરિયાના કેસોની વાત કરું તો ગત વર્ષે અત્યાર સુધીમાં જે ગવર્મેન્ટ સેક્ટર છે એની અંદર 173 જેટલા મેલેરિયાના કેસો નોંધાયેલા, જેની સામે આ વર્ષે લગભગ 189 જેટલા કેસો નોંધાયેલા છે. થોડો ઉછાળો એમાં, એટલે કે થોડો વધારો છે. અને ડેન્ગ્યુના કેસોમાં 25ની સામે 39 કેસો છે. અને પ્રાઇવેટ સેક્ટરની જો વાત કરું તો ગયા વર્ષે પ્રાઇવેટ સેક્ટરમાં 480 જેટલા કેસ હતા મેલેરિયાના, એની સામે 309 કેસો આવ્યા છે. એટલે કે પ્રાઇવેટ સેક્ટરમાં મેલેરિયાના કેસોમાં ઘટાડો છે, એવી રીતે ડેન્ગ્યુના કેસો પણ ગયા વર્ષે પ્રાઇવેટ સેક્ટરમાં 143 જેટલા આવેલા, એની સામે આ વર્ષે 119 જેટલા કેસો છે. એટલે પ્રાઇવેટ સેક્ટર જે ખરું તેમાં મેલેરિયા ડેન્ગ્યુના કેસોમાં થોડો ઘટાડો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી થ્રુ આઉટ યર, એટલે આખું વર્ષ કરવામાં આવે છે, એટલે આ કામગીરી અમારી આ રીતની હાઉસ ટુ હાઉસ સર્વે અને બાંધકામોના સર્વેની સતત ચાલુ રહેશે. અને સુરત શહેરમાં આગામી મોન્સૂન અને પ્રી મોન્સૂનમાં કોઈ મોટો રોગચાળો ન થાય એના માટે VBDC વિભાગ સતત હાઉસ ટુ હાઉસ સર્વે કરીને, બાંધકામો સર્વે કરીને મચ્છરના ઉત્પત્તિ સ્થાનોને નાબૂદ કરતું રહેલું છે.